નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ અગિયારના નામાના મોલ તત્વો વિશેના દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના સેક્શન નંબર સીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું ધોરણ અગિયારના બધા જ પ્રશ્નપત્રના સોલ્યુશન તમને આ ચેનલ પરથી મળી રહેશે આ સોલ્યુશનની પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો તેમાં જોઈએ સેક્શન સી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો દરેકના ત્રણ ગુણ પચીસમો પ્રશ્ન છે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો તેમાં પહેલું છે ઘરકર ખાતું બીજું છે દેવાદાર ખાતું ત્રીજું છે કર્ણાવટી ક્લબ ખાતું ચોથું છે મળેલ વટાવ ખાતું પાંચમું છે રિલાયન્સના શેર ખાતું છઠ્ઠું છે અમદાવાદ શાખા ખાતું તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ આપણે વર્ગીકરણ કરવાનું રહેશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં છવ્વીસમો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ એન્ટરપ્રાઇઝના ચોપડે જુલાઈ બે હજાર સોળના વ્યવહારો પરથી આમ લખો તેમાં જોઈએ બે હજાર સોળ જુલાઈ એક રૂપિયા પાંચ હજાર રોકડા લાવી ધંધો શરૂ કર્યો જુલાઈ ચાર રૂપિયા દસ હજારનો માલ સ્ટોક રૂપિયા બે હજારનું ફર્નિચર તથા રૂપિયા ત્રીસ હજારના દેવાદારો ધંધામાં લાવ્યા જુલાઈ દસ રૂપિયા પાંચસો આવક વેરાના ચૂકવ્યા તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ આપણે આમનો જ લખવાની રહેશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં સત્યાવીસમો પ્રશ્ન છે નીચેના વ્યવહારોની રામના ચોપડાના આમનો લખો બે હજાર વીસ મે એક ધંધામાંથી રૂપિયા એક હજારનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા બીજું છે રૂપિયા સાતસો નો માલ આગથી બળી ગયો જેનો વીમો ઉતરાવેલો ન હતો ત્રીજું છે રૂપિયા પાંચસો નો માલ ધર્માદા તરીકે મફત વહેંચ્યો તો વિદ્યાર્થી મિત્રો આમનો તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં અઠ્યાવીસમું છે નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો બે હજાર સોળ ઓક્ટોમ્બર એક રૂપિયા દસ હજારનો માલ દીપક પાસેથી ખરીદ્યો ઓક્ટોમ્બર ત્રણ રૂપિયા વીસ હજારનો માલ સરદાર સ્ટોરમાંથી દસ ટકા વેપારી વટાવે શાક પર ખરીદ્યો ભરતિયા નંબર એકસો સોળ ઓક્ટોમ્બર સાત રૂપિયા અઢાર હજારનો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે મુજબ આપણે લખવાનું રહેશે ત્યારબાદ તેમાં ઓગણત્રીસ પ્રશ્ન છે માગોના હિસાબો લખતા થયેલી નીચેની ભૂલો સુધારો તેમાં પ્રશ્ન છે ઉધાર નોંધનો સરવાળો ભૂલથી રૂપિયા આઠ હજાર ઓછો ગણ્યો છે તો જવાબમાં લખશું માલ પરત ઉધાર એટલે કે ખરીદ માલ પરત ખાતામાં જમા બાજુ રૂપિયા આઠસો લખી વિગતના ખાનામાં માલ પરત ઉધાર નોંધનો સરવાળો ઓછો થઈ ગયો તેના લખવાથી ભૂલ સુધરશે બીજું છે એક ગ્રાહક પ્રેરણા પાસેથી મળેલ રૂપિયા ચારસો એસીની ખતવણી કરતી વખતે તેના ખાતે રૂપિયા આઠસો ચાલીસ ખતવ્યા છે તો જવાબમાં લખશું પ્રેરણાના ખાતામાં ઉધાર બાજુ રૂપિયા ત્રણસો સાઠ લખી વિગતના ખાનામાં ભૂલથી વધુ રકમ જમા કરી તેના લખવાથી ભૂલ સુધરશે ત્યારબાદ તેમાં ત્રીજો પ્રશ્ન છે એક દેવાદાર કૌશિકના ખાતાની બાકી રૂપિયા પાંચ હજાર કાચા સરવૈયામાં લખવાની રહી ગઈ છે તો જવાબમાં લખશું કાચા સરવૈયામાં ઉધાર બાકીના ખાનામાં બાકી રૂપિયા ભૂલ સુધરશે ત્યારબાદ તેમાં ત્રીસમો પ્રશ્ન છે નીચેના વ્યવહારો પરથી શ્રેયા ટ્રેન્ડિંગ અમદાવાદના ચોપડે લીધેલ સેવાઓ અંગે આમ નોંધ લખો તો વિદ્યાર્થી મિત્રો વ્યવહારો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેના આધારે આપણે આમ નોંધ લખવાની રહેશે

દેશી નામા પદ્ધતિમાં વપરાતા નીચેના પારિભાષિક શબ્દ સમજાવો તેમાં પેલું છે દેશાવર ખાતું અને બીજું છે હથુ ખાતું તો વિદ્યાર્થી મિત્રો તેના વિશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે મુજબ ત્યારબાદ તેમાં બત્રીસમો સવાલ છે તફાવત સમજાવો આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતા વિશે તફાવત આપવાનો છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં તેત્રીસ મો પ્રશ્ન છે દેશીનામા પદ્ધતિમાં વપરાતા નીચેના પારિભાષિક શબ્દ સમજાવો તેમાં પેલું છે શાહ ખાતું અને બીજું છે તસલમાન ખાતું તો તેમાં સૌ પ્રથમ જોઈએ શાહ ખાતું તો તેમાં લખશું વેપારીને મળેલ રકમ કઈ વ્યક્તિ પાસેથી મળી છે કે ચૂકવેલ રકમ કઈ વ્યક્તિને આપેલ છે તે યાદ ન રહે ત્યારે તે રકમ તાત્કાલિક શાહ ખાતે કે શ્રી ખાતે લખાય છે અને રોજમયા બંધ કરવામાં આવે છે જ્યારે વ્યક્તિનું નામ યાદ આવે ત્યારે તે રકમ જે તે વ્યક્તિ ખાતે ફેરબદલી કરી શાહ ખાતું કે શ્રી ખાતું બંધ કરવામાં આવે છે કોઈ વ્યક્તિનું નામ ગુપ્ત રાખવાનું હોય ત્યારે પણ શાહ ખાતાનો ઉપયોગ કરવામાં આવે છે બીજું છે તસલમાન ખાતું તો તેમાં લખશું વેપારીને કોઈ રકમ મળી હોય અથવા વેપારીએ કોઈ રકમ ચૂકવી હોય ત્યારે તે રકમ કયા ખાતે લેવી તે નક્કી ન હોય અથવા યાદ ન રહ્યું હોય તો તે રકમ પ્રથમ તસલમાન ખાતે લખાય છે અને રોજમેળ બંધ કરવામાં આવે છે પછી સાચું ખાતું યાદ આવે કે નહીં નક્કી થાય ત્યારે તે રકમ જે તે ખાતે ફેરબદલી કરી તસલમાન ખાતું બંધ કરવામાં આવે છે આમ તસલમાન ખાતું એ રોજબર સમયસર બંધ કરવા ઉપયોગી છે તસલમાન ખાતું દ્વિ નોંધી નામા પદ્ધતિના ઉપલબ્ધ ખાતા જેવું જ છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો